હેલો જીટીયુ સ્ટુડન્ટ્સ, આપ સૌનું સ્વાગત છે મારી ચેનલ જીટીયુ સ્ટુડન્ટ્સમાં. તો આજે આપણે વાત કરી રહ્યા છીએ ચેપ્ટર 6 ડ્રાફ્ટિંગ સંજ્ઞાઓ. ઓકે, તો એમડીમાં જો પહેલાં 5 ચેપ્ટર જે છે એ હું નેક્સ્ટ જેમ કન્ટિન્યુઅસ વિડીયો સિરીઝ થશે તો એ પ્રમાણે હું તમને ચલાવીશ. આપણે ચેપ્ટર 6, 7, 8 અને 9 જે છે એ આપણે આવી રીતે પહેલાં ભણી લઈશું, એના પછી આપણે ચેપ્ટર 1 તરફ આગળ વધીશું. તો ચેપ્ટર 6 જે છે એ છે ડ્રાફ્ટિંગ સંજ્ઞાઓ. તો એમાં આપણે વાત કરીએ તો ડ્રાફ્ટિંગ સંજ્ઞાઓ જે છે એ તમને જેમ તમે આગળ જશો મિકેનિકલ 5th સેમમાં, ઓકે, તો તમને એક FT કરીને સબ્જેક્ટ આવશે, એટલે કે ફેબ્રિકેશન ટેકનોલોજી. તો આમાં આપણે જે પણ તમે ડ્રાફ્ટિંગ સંજ્ઞાઓ જે આપણે ભણીશું, જે હું તમને સ્ટડી કરાવીશ, તો આપ સૌને રિક્વેસ્ટ છે કે તમે એ બધું ત્યાં સુધી જે છે તમે યાદ રાખો. એટલીસ્ટ તમે એક આવું એક પેજમાં તમે એક બનાવી દો તમારી જાતે નોટબુક, કે તમે એને રોજે ફક્ત એકવાર જુઓ તો તમને યાદ રહી જશે, આઈ પ્રોમિસ. ઓકે, ફક્ત તમારે જોવાનું છે. તો મશીનિંગ સિમ્બોલ જે છે તમે જ્યારે ઇન્ડસ્ટ્રીમાં જશો, ઓકે, જ્યારે ડિપ્લોમા પછી કદાચ કોઈને ડિગ્રી કરવી હોય તો ડિગ્રી પછી જે કોઈ ઇન્ડસ્ટ્રીમાં જશે ટ્રેનિંગ કરવા માટે કાં તો પછી જોબ કરવા માટે, તો તમને જે પ્રકારે મટીરિયલ કટ કરવાનું છે, શું રફનેસ, શું વેલ્ડિંગ કરવાનું છે, ઓકે, તો આ બધી ઘણી બધી એમાં આવે છે. ટર્નિંગ, ડ્રિલિંગ, ગ્રાઇન્ડિંગ જે બધી પ્રોસેસ જે છે તમને લખીને નહીં આવે કે ભાઈ આમાં ગ્રાઇન્ડિંગ કરવાનું, આટલું કરવાનું. તમને એક મશીનિંગ સિમ્બોલ્સ આપી દીધેલા હશે કે ભાઈ આને આવી રીતે બોરિંગ કરવાનું, બ્રોચિંગ કરવાનું, કેટલા માપે કરવાનું, શું કરવાનું, એ બધું જે છે તમને એક સિમ્બોલના પ્રેફરન્સના મુજબ તમને દર્શાવવાનું આવે છે, એટલે તમને ખબર પડવી જોઈએ. મિકેનિકલ ડ્રાફ્ટિંગ જે છે એ મિકેનિકલનું હાર્ટ કહેવામાં આવે છે. તમે ઇન્ડસ્ટ્રીમાં જશો તો એ ડ્રોઈંગના મારફતે તમને કટ કરવાનું આપશે. તો મશીનિંગ સિમ્બોલ જે છે એ શું છે કે ભાઈ કટિંગ ટૂલ વડે મશીનિંગ કરીને મટીરિયલમાંથી દાગીનો કે પ્રોડક્ટ બનાવવા માટે આપણે ટર્નિંગ, મિલિંગ, શેપિંગ, સ્લોટિંગ, ડ્રિલિંગ, બોરિંગ, બ્રોચિંગ વગેરે પ્રક્રિયાઓ પૈકી કઈ પ્રક્રિયા કરવાની છે, કેટલી લંબાઈમાં આવી પ્રક્રિયા કરવી છે, મશીનિંગ એલાઉન્સીસ કેટલું રાખવાનું છે, સપાટીની કેવી કન્ડિશન્સ રાખવાની છે વગેરે માહિતીને દર્શાવવા માટે મશીનિંગ સંજ્ઞાઓ યાની કે મશીનિંગ સિમ્બોલ અને મોટે ભાગે સરફેસ રફનેસની સંજ્ઞાઓનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો હવે આપણે ભણીશું સરફેસ રફનેસની આપણે સંજ્ઞાઓ. ફ્રેન્ડ્સ, આજે સરફેસ રફનેસ સિમ્બોલ જે છે એ મોસ્ટ આઈએમપી છે. તમારા આ ચેપ્ટરમાંથી બીજું કંઈ નહીં આવે, પણ તમે આ સરફેસ રફનેસ સિમ્બોલ કરતો આ જીટીયુમાં જે છે એ મેક્સિમમ 4 માર્ક્સની અરાઉન્ડ જે છે એ પૂછવામાં આવે છે. ઓકે, તો આપ સૌને રિક્વેસ્ટ છે કે આ વિડીયો તમે જો પૂર્ણ જોશો તો આઈ પ્રોમિસ તમને આ ટોપિક પૂરેપૂરો આવડી જશે. ધેન આફ્ટર આપણે એના કંઈક એક્ઝામ્પલ્સ પણ આપીશું અને તમને હોમવર્ક તરીકે પણ ગણવા તમને આપીશું. ઓકે, તો મિત્રો, સરફેસ રફનેસ સિમ્બોલ તમને એવું ડ્રો કરવાનું આવશે. ઓકે, તો તમને પરીક્ષામાં કેવું આપશે કે ભાઈ આવું આપી દેશે, રફનેસની કિંમત આપી દીધી હશે, ઉત્પાદનની પ્રક્રિયાઓ જેમ કે ગ્રાઇન્ડિંગ, ટર્નિંગ, મિલિંગ વગેરે આપી દીધી હશે, સેમ્પલિંગ લંબાઈ આપી દીધી હશે, ડાયરેક્શન ઓફ લે, બરાબર. તો હવે આ ડાયરેક્શન ઓફ લે એટલે કે શું છે કે લેની દિશા કાં તો તમને સમાંતર કીધી હશે, કાં તો પછી તમને સર્ક્યુલર કીધી હશે, કાં તો પછી તમને ક્રોસ કીધી હશે. ઓકે, તો આગળ આપણે જેમ જેમ એક્ઝામ્પલમાં જઈશું એમાં તમે જોવા મળશે તમને. તો ઈ એટલે મશીનિંગ એલાઉન્સ અને એફ એટલે જે છે એ અધર રફનેસ વેલ્યુ, એટલે કે જરૂરી હોય તો કૌંસમાં દર્શાવવાની, એ હું તમને દર્શાવું છું કે ભાઈ આ મતલબ શું છે. પહેલાં આપણે શરૂઆત કરી દઈએ એથી. એ એટલે કે સરફેસની કિંમત જે આપણે માઇક્રોનમાં આપણે કન્સિડર કરીએ છીએ, નો પ્રોબ્લેમ, એનો કાંઈ ઇશ્યુ નથી. આ જે છે તમને એક્ઝામ્પલમાં આપી દીધી લેશે. તો આપણે એની વેલ્યુ ક્યાં આવશે, તો એ જે છે તમે અહીંયા તમે ડ્રો આઉટ કરો કે ભાઈ અહીંયા એ આવશે. આજે તમને એક સિમ્બોલ મેં દર્શાવેલો છે. ઓકે, તો અહીંયા જે છે આયરી પટ્ટી, તો અહીંયા આપણે એ આવીશું, બરાબર. એના પછી બી જે છે એ ઉત્પાદન પ્રક્રિયા જે છે ગ્રાઇન્ડિંગ, ટર્નિંગ, મિલિંગ. ઓકે, તો આની વેલ્યુ આપણે ક્યાં દર્શાવીશું, તો આની વેલ્યુ આપણે અહીંયા આ ટોચ ઉપર દર્શાવીશું. ઓકે, મતલબ કે આ પહેલી જમીન છે, એના ઉપર આપણે થોડો પહાડ ચડીને આ બીજી જમીન. ઓકે, તો આવી રીતે તમે કન્સિડર કરી લો. તો અહીંયા બી આપણે અહીંયા દર્શાવીશું. સી એટલે કે સેમ્પલિંગ લેન્થ, તો સેમ્પલિંગ લેન્થ આપણે બીના નીચે અહીંયા લખીશું. ઓકે, અહીંયા સેમ્પલિંગ લેન્થને લખવામાં આવે છે. ડી છે ડાયરેક્શન ઓફ લે અથવા તો ટૂલના કાપાની દિશા, તો એ આપણે ક્યાં લખીશું, ડી અહીંયા. એટલે કે આપણે પહેલાં ચડ્યા, બરાબર કે નહીં, એ પછી બી પછી સી પછી ડી. હવે આપણે ચડ્યા, હવે આપણે ઉતર્યા, હવે આપણે કયો કારણ વાપસ ચડવાનું, એટલે કે આપણે ડી તો પતી ગયું, હવે ઈ મશીનિંગ એલાઉન્સ, મશીનિંગ એલાઉન્સની વેલ્યુ આપણે આ બાજુ અહીંયા લખીશું. ઓકે, આ બધું તમને હમણાં કંઈ ખબર નહીં આવે, જેમ આપણે એક્ઝામ્પલ આગળ આગળ જઈશું તો તમને ખબર આવશે, ખબર પડશે. ઓકે, મશીનિંગ એલાઉન્સ. હવે એપ જે છે એ ઓરમાં છે, એટલે કે પૂછી શકાય યા તો ફિર ના પણ પૂછી શકાય, એ એકોર્ડિંગ ટુ ધ જીટીયુ ક્વેશ્ચન શીટ. ઓકે, તો એફની વેલ્યુ આપણે ક્યાં લખીશું કે ભાઈ સીના બાજુમાં અહીંયા આપણે કૌંસ કરીને લખવામાં આવે છે. ઓકે, કૌંસ કરીને, જેમ મેં તમને નહીં લખ્યું કે ભાઈ જરૂરી હોય તો કૌંસમાં દર્શાવવાની. તો આ તો થઈ ગઈ આપણી ડ્રાફ્ટિંગ સિમ્બોલ્સ. હવે આપણે નેક્સ્ટ એના કોઈ એક્ઝામ્પલ જોઈશું. તો ફ્રેન્ડ્સ, આપ સૌને
રિક્વેસ્ટ છે કે પ્લીઝ મારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ આપો, મને સપોર્ટ કરવા વિનંતી. આપણે નેક્સ્ટ વિડીયોમાં આના એક્ઝામ્પલ્સ જોઈશું અને તમને હું હોમવર્કમાં પણ આપીશ. ઓકે, ધેન બાય.